नमस्कार विद्यार्थी मित्रों, हैप्पी એકેડેમીની YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં આપણે જે સોલંકી વંશની ચર્ચા શરૂ કરી છે તેમાં આજે હવે આપણે નેક્સ્ટ રાજા સિદ્ધરાજ જયસિંહની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત અને ગુજરાતના ભાગ્યે જ કોઈક રાજાને આટલી યશ કીર્તિ એમની ખ્યાતિ થઈ છે જેટલી આ સિદ્ધરાજ જયસિંહને મળી છે. તો આ રાજા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારા ક્લાસીસ હેપી એકેડેમીમાં આ દરેક રાજાઓ વિશે વિસ્તારથી ભણાવવામાં જ આવે છે, પરંતુ આજે આપણે સિદ્ધરાજ જયસિંહ વિશે ચર્ચા કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ છીએ. સિદ્ધરાજ જયસિંહ એ પિતા કર્ણદેવનું મૃત્યુ થાય છે ત્યારે 3 વર્ષની ઉંમરે ગાદીએ આવે છે, પરંતુ તે નાના હોય છે એટલે કે રાજ્યનો કારભાર માતા મીનળદેવીના હાથમાં રહે છે. સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા છે સિદ્ધરાજ જયસિંહ. તેમને રાજ્ય વહીવટની તાલીમ તેમના મહાઆમત્ય અથવા તો તેમના મુખ્યમંત્રી શાંતુમંત્રી અને મુંજાલ મહેતા દ્વારા આપવામાં આવે છે. હવે તેમને કયા કયા બિરુદ, કઈ કઈ ઉપાધિઓ મેળવી છે, કઈ કઈ ઉપમા તેમને મળે છે એ જોઈએ. તો જ્યારે તેમણે સોરઠ જીત્યું, રાખ હેગારને હરાવીને સોરઠ જીતે છે, પર્ટિક્યુલરલી જૂનાગઢ, ત્યારે તેમને ત્રૈલોક્ય ગંડ અથવા તો ત્રિભુવન ગંડની ઉપાધિ મળે છે. ત્યારબાદ તે લોકકથા નાયકમાં સગરા જયસંગ તરીકે તેમની પ્રખ્યાતિ થઈ છે. સગરા જયસંગ તે જ્યારે બર્બરકને હરાવે છે ત્યારે તે આ બાબરો ભૂત અને લોકકથામાં બાબરો ભૂત કહેવાય છે અને આ સિદ્ધરાજ જયસિંહને સગરા જયસંગ કહેવાય છે. માળવામાં તેમણે જીત મેળવી એ સમયે તેમણે અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું અને ભીલ રાજા બર્બરકને હરાવીને તેમણે બર્બરક જિષ્ણુનું ઉપમા મેળવી. લશ્કરી સિદ્ધિને લીધે તે ઓલરેડી સિદ્ધ ચક્રવર્તી તો કહેવાયા જ હતા. ઓકે, તો મિત્રો આ એમનું ઉપાધિ છે, એમની ઉપમા છે, યાદ રાખજો. ત્રૈલોક્ય ગંડ, પછી અવંતીનાથ, બર્બરક જિષ્ણુ અને સિદ્ધ ચક્રવર્તી. નેક્સ્ટ, તેમના પરાક્રમોની વાત કરીએ તો તેમણે માળવાના રાજા યશોવર્માને હરાવ્યા અને તેમના ત્યાં દંડ નાયક તરીકે માળવા માટે પોતાના એક બીજા જે મુખ્યમંત્રી હોય છે મહાદેવ તેને એ ત્યાં મોકલે છે. અવંતી મંડળના નાયક, અવંતી મંડળ કહેવાય એને અથવા તો માળવા કહેવાય, એના દંડ નાયક તરીકે. એટલે જ પછી તે અવંતીનાથનું બિરુદ મેળવે છે. પછીથી જ્યારે તે માળવામાં હોય છે, આ યશોવર્મા સાથે યુદ્ધ કરી રહ્યા હોય છે, તે સમયે જૂનાગઢના રાજા રાખ હેગાર એ પાટણ પર આક્રમણ કરી દે છે આ સિદ્ધરાજ જયસિંહની ગેરહાજરીમાં, અને તે સિદ્ધરાજ જયસિંહના મંગેતર હોય છે રાણક દેવી તેમનું અપહરણ કરીને જાય છે અને ત્યારબાદ તે જૂનાગઢ જઈને રાણક દેવી સાથે ઓલરેડી મેરેજ કરી લે છે આ રાખ હેગાર. જેવી સિદ્ધરાજ જયસિંહ આ બાજુ આવે છે પાટણ અને એમને ખબર પડે છે કે આ રીતે તેમની મંગેતરનું અપહરણ થયું છે, તો તે એકદમ જ ગુસ્સામાં આવી જાય છે અને તે જૂનાગઢ પર આક્રમણ કરી દે છે, જૂનાગઢ પર ચઢાઈ કરી દે છે. જૂનાગઢમાં ત્યાં ઉપરકોટના કિલ્લાને ઘેરો ઘાલીને રાખ હેગારના જે ભાણેજ હોય છે દેશળ વિશળ ઓકે, એ રાખ હેગારના ભાણેજને તેમણે લાલચ આપી અને ઉપરકોટના દરવાજામાંથી તે પ્રવેશ કરે છે. ઉપરકોટનો જે ચોર દરવાજા તે સમયના રાજાઓ રાખતા હતા તેમાંથી આ દેશળ વિશળને લાલચ આપીને ત્યાં પ્રવેશ કરે છે અને રાખ હેગારની સામે પછી યુદ્ધ જાહેર કરે છે. આ યુદ્ધમાં રાખ હેગારની હાર થાય છે અને તેનું મૃત્યુ થાય છે. ત્યારબાદ તે રાણક દેવીને કેદ કરીને પાછા લઈ આવતા હોય છે, પરંતુ માર્ગમાં વઢવાણ પાસે ભોગાવો નદી આવે છે ત્યાં રાણક દેવી એ સતી થઈ જાય છે. ત્યાં ભોગાવો નદી પાસે આજની તારીખમાં પણ રાણક દેવીનું મંદિર જોવા મળે છે. ઓકે મિત્રો, એવું કહેવાય છે કે આ એક રાણી માટે થઈને 12 વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહ અને રાખ હેગાર વચ્ચે યુદ્ધ થાય છે, પરંતુ અંતે સિદ્ધરાજ જયસિંહની જીત થાય છે અને આમનું મૃત્યુ થાય છે. રાણક દેવી સતી થઈ જાય છે. ત્યારબાદ 1114માં સોરઠ વિજયની યાદમાં તે સિંહ સંવંત શરૂ કરે છે. સિંહ સંવંત એમણે એ જ્યારે શરૂ કર્યો એ સમયે તેમણે આ જૂનાગઢની વિજયની યાદમાં એમણે શરૂ કર્યો હતો. હવે બીજા એમના પરાક્રમ જોઈએ તો કે એ બર્બરક ભીલ નામનો જે સરદાર હતો તે સિદ્ધપુર પાસે સરસ્વતી નદીને કાંઠે જે ઋષિમુનિઓના આશ્રમ હતા ત્યાં મંદિર હતા ત્યાં આ બર્બરક રાક્ષસ ખૂબ જ ઉપદ્રવ મચાવતો હતો, ઋષિમુનિઓને હેરાન કરતો હતો. એટલે આ સિદ્ધરાજ જયસિંહે એ આ બર્બરક સાથે યુદ્ધ કરે છે. એ યુદ્ધમાં બર્બરક એ સિદ્ધરાજ જયસિંહની તલવારને તોડી નાખે છે.
એટલે પછીથી તે આ બાહુયુદ્ધ તમે આ ઇમેજમાં પણ જોઈ શકો છો કે સિદ્ધરાજ જયસિંહ અને આ બર્બરક વચ્ચે બાહુયુદ્ધ થાય છે, દ્વંદ્વ યુદ્ધ થાય છે, કારણ કે તેની તલવાર તૂટી ગઈ હોય છે. એટલે પછીથી આ બર્બરકને યુદ્ધમાં, બાહુયુદ્ધમાં તે હરાવી દે છે અને તેને બંધક બનાવી લે છે, તેને બાંધી લે છે, કેદ કરી લે છે. પરંતુ પાછળથી આ બર્બરક ભીલ છે તેની પત્ની પિંગલા, પિંગલા દેવી તેમને આ સિદ્ધરાજને વિનંતી કરે છે અને પિંગલા દેવીની વિનવણીને લીધે રાજા આ બર્બરકને મુક્ત કરે છે અને તે પોતાના અંગરક્ષક તરીકે, પોતાના સેવક તરીકે પછી તે બર્બરકને રાખી લે છે. ઓકે, અને આ રીતે તે આ ઘણી લોકવાયકામાં એવું પણ કહેવાય છે કે આ બર્બરક જે હતો તેની પાસે ઘણી તાંત્રિક શક્તિઓ પણ હતી, અલૌકિક સિદ્ધિ હતી, સિદ્ધરાજે તેને સ્મશાનમાં વશ કર્યો હતો, આવી બધી લોકવાયકાઓ પણ ઘણી સાંભળવા મળે છે. ઓકે, ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ જે હતા એટલે પછી એણે આ બર્બરક જિષ્ણુની ઉપાધિ મેળવી હતી. હવે સિદ્ધરાજ જયસિંહ એ અપુત્ર હોય છે, તેમને કોઈ પુત્ર નથી હોતા, પણ યસ, એમણે પોતાની દત્તક પુત્રી લીધી હોય છે કાંચન દેવી. હવે તે અપુત્ર હોય છે એટલે અજમેરના ચૌહાણ રાજા અજયરાજના પુત્ર અર્ણોરાજ સાથે તે પોતાની દત્તક પુત્રી કાંચન દેવીના વિવાહ કરાવી દે છે. શું કામ કરાવે છે? કારણ કે એમને અંદરખાને ઈચ્છા એવી હોય છે કે આ બેના જે પુત્ર થશે તેના દ્વારા હું આ પાટણનું શાસન પછીથી આગળ વધારીશ. આ એક એમની ઈચ્છા હોય છે અને એટલે જ તેમણે પ્રપૌત્ર સોમેશ્વરને આ શાસક બનાવવાની ઈચ્છા સાથે પાટણમાં ઉછેર્યો, પાટણમાં મોટો કર્યો હોય છે. પરંતુ પછીથી પાટણની ગાદીનું ભવિષ્ય કંઈક ઓર જ હોય છે, એ પછીથી તમને હવે ખબર પડશે. તો પછી જોઈએ હવે સિદ્ધરાજ જયસિંહના બાંધકામ, સ્થાપત્ય એ કયા કયા કરાવે છે. એ ખૂબ જ કળાપ્રેમી રાજા છે સિદ્ધરાજ જયસિંહ. હવે સિદ્ધરાજ જયસિંહે સરસ્વતી નદી કિનારે રુદ્ર મહાલયનું કામકાજ જે શરૂ થયેલું હતું તેને પૂર્ણ કરાવ્યું. કોણે? સિદ્ધરાજ જયસિંહે. હવે તે આ રુદ્ર મહાલયનું કામકાજ પૂર્ણ કરાવે છે. ત્યારબાદ શ્રી સ્થલ એ સિદ્ધરાજના નામથી, નામ પરથી આજે સિદ્ધપુર તરીકે પ્રખ્યાત છે. ઓકે, શ્રી સ્થલ સિદ્ધપુર તરીકે ઓળખાય છે. હવે આ સિદ્ધરાજ જયસિંહના એક મંત્રી હતા સજ્જન મંત્રી. સજ્જન મંત્રીએ ગિરનાર પર્વત પર નેમિનાથ તીર્થંકરનું દેરાસર બનાવ્યું હતું. દુર્લભરાજ દ્વારા નિર્મિત દુર્લભ સરોવર, એના સ્થાને સિદ્ધરાજ જયસિંહે નવું જળાશય બનાવ્યું, નવું સરોવર બનાવ્યું. આ સરોવર કિનારે તેણે 1008 શિવાલય બંધાવ્યા અને એટલે જ તેણે આ તળાવને સહસ્ત્રલિંગ તળાવ આપ્યું. 1008 શિવલિંગ એટલે સહસ્ત્રલિંગ તળાવ. ઉપરાંત તળાવના કિનારે તેણે વિષ્ણુના 10 અવતારનું મંદિર પણ બંધાવ્યું હતું. પછી સિદ્ધરાજ જયસિંહે ડભોઈનો કિલ્લો બંધાવ્યો હતો અને ત્યાં તેમણે 4 દરવાજા મુકાવ્યા હતા. મિત્રો, આ યાદ રાખજો, કારણ કે આ તમને કદાચ માહિતી ઇમ્પોર્ટન્ટ નહીં લાગતી હોય, પરંતુ તલાટીની પરીક્ષામાં એક પ્રશ્ન આવો પૂછાઈ ગયો છે કે નીચેના ઓપ્શન્સમાંથી કયા ઓપ્શન છે કે જે ડભોઈના કિલ્લાના દરવાજા નથી. ઓકે, સો પ્લીઝ આ યાદ રાખી લેજો, એટલે જ અહીં આ ઇન્ફોર્મેશન મૂકી છે. ડભોઈના કિલ્લા બંધાવીને તેમણે 4 દરવાજા મૂક્યા હતા. ઉત્તરના દરવાજાના ચાંપાનેરી નામ હતું, દક્ષિણના દરવાજાનું નાંદોરી નામ હતું, પૂર્વનો હીરા ભાગોળ અને પશ્ચિમ દરવાજો એ વડોદરી દરવાજો. એ રીતે એમણે 4 દરવાજા બંધાવ્યા હતા, 4 દરવાજા મુકાવ્યા હતા. પછીથી આ તેમણે ભરૂચમાં પણ કિલ્લાનું સમારકામ કરાવ્યું હતું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય વિશે અવારનવાર ઘણું સાંભળ્યું હતું, તેમની ધર્મ કીર્તિની ઘણી પ્રશંસા એમણે સાંભળી હતી. એટલે સિદ્ધરાજ જયસિંહે આ ધર્મગુરુ હેમચંદ્રાચાર્યને મળ્યા અને હેમચંદ્રાચાર્યને તેમણે વિનંતી કરી કે તમે આ રીતે એક વ્યાકરણનો ગ્રંથ રચો. એમણે શું કામ વિનંતી કરી? કારણ કે માળવામાં જ્યારે રાજા ભોજના તેમણે ગ્રંથનો ભંડાર જોયો હતો, સિદ્ધરાજ જયસિંહે પોતે કળાપ્રેમી તો હતા જ, એટલે ગ્રંથનો ભંડાર જોયો, ત્યાં તેમણે ભોજ વ્યાકરણ જોયું, ભોજ વ્યાકરણ જોયું અને ભોજ વ્યાકરણથી તે એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે પણ મનોમન નક્કી કર્યું હતું કે મને જો કોઈક આવા મળશે વિદ્વાન વ્યક્તિ તો એમની પાસે હું આ રીતે એક વ્યાકરણ ગ્રંથ રચાવડાવીશ. અને પછીથી હેમચંદ્રાચાર્યને મળે છે અને તે હેમચંદ્રાચાર્યને દરેક તેમને જોતી સગવડ પૂરી પાડે છે, લહિયા તેમને, મટીરિયલ, સ્ટેશનરી, એવરીથિંગ એમને બધું પૂરું પાડે છે અને તે આ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસનની રચના કરે છે. હેમચંદ્રાચાર્યની તે એમણે એટલું સરસ એમનાથી પ્રભાવિત થઈ જાય છે આ વ્યાકરણ ગ્રંથથી કે સિદ્ધરાજ જયસિંહ
આ હાથીની અંબાડી પર આ ગ્રંથને મૂકે છે અને પાટણમાં તેના જાહેર માર્ગ પર તેની શોભાયાત્રા કાઢે છે. પોતે પણ આ હાથીની સાથે પગપાળા ચાલે છે. ઇમેજિન કરો, એક આવા મહાન રાજા, એમને આટલું બધું એ ગ્રંથ માટે આટલી બધી એમને આદર ભાવ હતો. હેમચંદ્રાચાર્યની આજ્ઞાથી જૈન પર્વ નિમિત્તે તે રાજ્યમાં પશુવધની મનાઈ ફરમાવી દે છે કે જૈન પર્વ આવે તે સમય દરમિયાન, તે દિવસો દરમિયાન પશુવધ કરાવવા નહીં. ઓકે, પછીથી તે સોમનાથ યાત્રાવીરો, મિત્રો મેં તમને ગઈકાલના વિડીયોમાં કહ્યું હતું કે સોમનાથ યાત્રાવીરો માફ કરાવવાની સ્ટોરી શું છે એ હું તમને આ જયસિંહના વિડીયોમાં જણાવીશ. તો ઓકે, હું હવે તમને કહું કે રાજમાતા મીનળ દેવી જ્યારે આ સોમનાથનું તેમને દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા હોય છે, આ જ્યોતિર્લિંગના દર્શન કરવાની, એટલે રાજમાતા મીનળ દેવી એ આ સોમનાથ મંદિરની જાત્રાએ નીકળે છે. એ નીકળે છે ત્યારે તેઓ એ ભોળાદ ગામ પાસે પહોંચે છે. ભોળાદ ગામ ત્યાં પહોંચે છે ત્યારે તે બધા બ્રાહ્મણોની અને લોકોની ભીડ જોવે છે, સાધુ સંન્યાસીઓના પડેલા મોઢા જોવે છે અને તે એમને પૂછે છે કે આ શું થઈ રહ્યું છે, કેમ આવી રીતે અહીંયા ટોળે વળ્યા છો, કેમ આવા તમારા મોઢા વિલાઈ ગયા છે. ત્યારે તે એમને આ જે વટેમાર્ગુઓ હોય છે, જાત્રાળુઓ હોય છે, એ એમને કમ્પ્લેન કરે છે કે માતાજી, આ સોમનાથના વહીવટદારો અમારી પાસે જાત્રાળુ કર માંગે છે અને અમે જો આ મુંડા વેરો, જાત્રાળુ કરને તે સમયમાં મુંડા વેરો કહેવાતું હતું, અમે જો આ, અમે ગરીબ લોકો આ મુંડા વેરો કઈ રીતે આપી શકીએ, એટલે અમે દર્શને જઈ શકતા નથી માતા. એટલે મીનળ દેવીનું મોઢું પડી જાય છે કે અગર જો મારી પ્રજા આવી રીતે દુઃખી છે, મારી પ્રજા પ્રભુના દર્શન નથી કરી શકતી, તો હું કઈ રીતે જાઉં પ્રભુના દર્શન કરવા માટે. એટલે સિદ્ધરાજ જયસિંહ એ પાછા વળે છે અને સિદ્ધરાજ જયસિંહને આ વાયુવેગે વાત મળી જાય છે કે માતાજી આ જાત્રા કર્યા વિના જ પાછા ફરે છે. એટલે તે અધવચ્ચે પહોંચી જાય છે અને માતાજીને પૂછે છે કે શું કારણ છે આનો. એટલે માતાજી એને કહે છે, આ મીનળ દેવી તેને કહે છે કે આ રીઝન છે અને એટલે હું પાછી ફરી રહી છું. તો સિદ્ધરાજ એમને સમજાવે છે કે માતા, આ જાત્રા વેળો આ મુંડા વેરામાંથી વર્ષની 72 લાખની આવક થાય છે. તો ત્યારે મીનળ દેવી તેને કહે છે કે એ પૈસા શું કામના કે જેનાથી ભક્તો ભગવાનના દર્શન જ ન કરી શકે. એટલે પરંતુ હું પણ દર્શન નહીં કરીશ અને મારી પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરીશ. એટલે સિદ્ધરાજને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને તે આટલી મોટી અમાઉન્ટની મહેસૂલ જતું કરે છે અને તે માતાને માફી માંગે છે અને કહે છે કે તમે મારી આંખ ઉઘાડી, આજથી હું પ્રજાનો સાચો પાલક બનીશ અને આ જાત્રા વેરો હું આ જીવન માફ કરું છું. તો મિત્રો, આ હતી સ્ટોરી એમની. ઓકે, ચલો, ઇતિહાસ મિત્રો વિષય એવો છે ને કે ઇતિહાસને અગર જો તમે એક સ્ટોરી રૂપે યાદ રાખશો ને તો ઇતિહાસને યાદ રાખવો બહુ જ ઇઝી છે. ઓકે, એટલે જ અમે લોકો તમને હું વારંવાર કહું છું કે હેપી એકેડેમીમાં અમે આવી જ રીતે અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ એક ટ્રીકથી એકદમ જ એવી રીતે તમને ઇતિહાસ શીખવવામાં આવે છે કે તમે રમતા રમતા ઇતિહાસને શીખી લો છો, યાદ રાખી લો છો. પર્ટિક્યુલરલી એ વિષયની તમારે સ્પેશિયલી એઝ અ સબ્જેક્ટ તૈયારી નથી કરવી પડતી, રમતમાં વાર્તા વાર્તામાં તમને એ યાદ રહી જાય છે. ઓકે, હવે જયસિંહની વાતને આગળ વધારીએ તો હવે એમનું આપણે ટુવર્ડ્સ ધી એન્ડ વી આર ગોઈંગ કે તેના ઉત્તરાધિકારીની વાત આવે છે. એઝ યુ નો કે સિદ્ધરાજ જયસિંહ ઓલરેડી એ અપુત્ર હતા, એમના કોઈ વારસદાર ન હતા. એટલે તે આ અગાઉના વિડીયોમાં તમને ખબર હતી કે આ બકુલા દેવી જે રાણી હોય છે તે ગણિકા હોય છે. એટલે બકુલા દેવીના પુત્ર ક્ષેમરાજ જે ખરેખર મોટા હોય છે અને કર્ણદેવ કરતા એમનો ઉત્તરાધિકાર હોય છે, પરંતુ ગણિકાના પુત્રને લીધે એ ક્ષેમરાજને ગાદી મળતી નથી. સેમ એવી જ રીતે આ કુમારપાળ એ પણ એ ક્ષેમરાજના બકુલા દેવીના વંશજ હોય છે. એટલે સિદ્ધરાજ જયસિંહની ઈચ્છા નથી હોતી કે કુમારપાળ ગાદીએ આવે. એટલે સિદ્ધરાજ જયસિંહ ખૂબ જ પ્રયત્ન કરે છે કે કુમારપાળ ગાદીએ ન આવે, પરંતુ પાટણની ગાદીનો રાજા એ ઓલરેડી નક્કી જ છે કે કુમારપાળ જ આવનાર છે. એટલે પછી કુમારપાળ એનો બચાવ થાય છે બધા એમના પ્રહારોથી અને અંતે 49 વર્ષના શાસન બાદ જ્યારે સિદ્ધરાજ જયસિંહનો મૃત્યુ થાય છે ત્યારે એ 1143માં કુમારપાળ એ ગાદીએ આવે છે. મિત્રો, કુમારપાળ ગાદીએ કઈ રીતે આવે છે, સિદ્ધરાજ જયસિંહ બધું કેટલા પ્રયત્નો કરે છે અને કુમારપાળનો એમાંથી કઈ રીતે બચાવ થાય છે, કોની સહાયથી એ ગાદીએ આવે છે, એ બધું સસ્પેન્સ હું રિવીલ કરીશ તમને નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે હેમચંદ્રાચાર્ય વિશે ડિટેલમાં ભણશું અને કુમારપાળની પણ ચર્ચા કરશું. આઈ હોપ મિત્રો તમને આ વિડીયોમાંથી નોલેજ મળ્યું હશે.
નોલેજ મળ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રો સાથે તેને શેર કરજો અને યસ અમારી યુટ્યુબ ચેનલ હેપી એકેડેમીને સબસ્ક્રાઇબ કરજો આ ઉપરાંત તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અમને ફોલો કરી શકો છો અને તમારી કોઈક પણ ક્વેરીઝ હોય કે ક્લાસીસને રિલેટેડ કંઈ ઇન્ક્વાયરી કરવી હોય તો પ્લીઝ યુ ગાઈઝ કેન વોટ્સઅપ ઓન ધીસ નંબર થેન્ક યુ સો મચ ફરી મળીશું આપણે કુમાર પાળ અને હેમચંદ્રાચાર્યના ટોપિક સાથે